આજે કોર્ટમાં રજૂ કરાશે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જયશ્રી ગીરી વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. અપહરણ કેસમાં પૂર્વ પોલીસ જયશ્રી ગીરીને કોર્ટમાં રજૂ કરશે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ થઈ છે. સાધ્વી જયશ્રી ગીરીના અપહરણ કેસમાં પૂર્વ પોલીસ કોર્ટમાં તેને રજૂ કરશે. બનાસકાંઠાથી સમાચાર, સાધ્વી જયશ્રી ગીરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અપહરણના કેસમાં પૂર્વ પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. મુખજી અમારી સાથે ફોનલાઈન પર આવા બધી વાતચીત કરવા જોડાઈ ગયા છે. મુખજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાધ્વી જયશ્રી ગીરી પર અનેક આરોપો લાગ્યા છે, જેમાંનું એક કારણ આરોપ અપહરણનું પણ છે, જેને લઈને આજે કોર્ટમાં તેમને રજૂ કરાશે. શું છે માહિતી? હજી સુધી જણાવું છું કે જે સાધ્વી પ્રકરણનો મામલો છે તેને પણ પશ્ચિમ પોલીસ સ્ટેશન છે, પાલનપુરના વિસ્તારનું પશ્ચિમ પોલીસ સ્ટેશન છે, ત્યાં પણ સાધ્વી વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા, જેમાં અલગ અલગ ગુના નોંધાયા હતા. તેને લઈને પોલીસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે પહેલા ગુનામાં 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા, ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ રિમાન્ડ પૂરા થતા પૂર્વ પોલીસ મથકે એક અપહરણનો ગુનો નોંધાયો હતો, ત્યારે પૂર્વ પોલીસે સાધ્વીજીની અટક કરી અને કાલે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, ત્યારે આજે તેમને અપહરણના ગુનામાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમજ રિમાન્ડની માગણી કરવામાં આવશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મુખજી. સાધ્વી જયશ્રી ગીરીના કૌભાંડો જે રીતે એક બાદ એક ઉજાગર થઈ રહ્યા છે, તેને લઈ સાધુ સંતોમાં પણ તેના કૃત્યોને લઈને રોષની લાગણી બહાર આવી. મૂળ જૂનાગઢના અખાડામાંથી આવેલા અને પાલનપુરના મહેમાન બનેલા સંત અમરગીરીએ સાધ્વી જયશ્રી ગીરીના કૃત્યોને નિંદનીય ગણાવ્યું છે અને તેમણે આચરેલા કૌભાંડોની ભારે નિંદા કરી. એમાં તો એક આ ભગવાને લાછન લાગે એવું થયું છે, મારે એને વિશે વધારે બોલવું નથી, પણ ખરેખર આ ખોટું થયું છે. અને અખાડાના નિયમો એક જ છે કે એક નાના સંતને ન્યાય આપવા માટે અખાડો બનાવેલ છે, નહીં કે ગુજરાતમાં યુપીથી આવીને ગુજરાતમાં સુપ્રસિદ્ધ મંદિરો ઉપર ગુંડાગીરી કરીને કબજો કરી લે એ યોગ્ય નથી. સાધ્વી જયશ્રી ગીરીના કૌભાંડો જે રીતે એક બાદ એક ઉજાગર થઈ રહ્યા છે, તેને લઈને સાધુ સંતોમાં પણ તેના કૃત્યોને લઈને રોષની લાગણી ફેલાઈ. ત્યારે સાધ્વી જયશ્રી ગીરી પર નવો ચોંકાવનારો ખુલાસો જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત અમરગીરીએ વીટીવી સમક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભવનાથ તળેટીમાં આવેલા અખાડાનો કબજો સાધ્વીએ બળજબરી પૂર્વક કર્યો છે. આ સાથે તેમણે ભારતી બાપુ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે સાધ્વીએ ભારતી બાપુના સપોર્ટથી જૂનાગઢમાં પ્રવેશ કર્યો હતો અને ધાક ધમકીઓ શરૂ કરી. ભારતી બાપુના ઈશારે જયશ્રી ગીરીને મંડલેશ્વર બનાવાઈ હતી. અમરગીરીએ જિલ્લા કલેક્ટર પર પણ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે અલોકકુમાર પાંડેએ રૂપિયા લઈને મંદિરનો કબજો સાધ્વીને આપ્યો હતો. મહત્વનું છે કે કલેક્ટર અલોકકુમાર મહેસાણામાં ફરજ બજાવે છે, તેથી કલેક્ટર સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સંત અમરગીરીએ ઉચ્ચારી છે. જૂનાગઢની જનતા જાણે છે અને સાધુ સંતો પણ એમને જાણે છે કે ભાઈ આ શું બનાવ બન્યો, શું બીના બની અને આ જયશ્રી ગીરીને ત્યાં કેવી રીતે લાવીને કોને લાવી એ આખે બધા જાણે છે. પણ હું પોતે કહું કે જયશ્રી ગીરીને લાવનાર ભારતી બાપુ પોતે જ છે અને અત્યારે જે કમિટી રચી છે એ ભારતી બાપુ રચી છે અને ભારતી બાપુ જ આ બધું કરાવે છે.